ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. કોળીનાર માર્કેટિંગ યાર્ડમાં લાખોની કિંમતની મગફળી પલળી જતા ખેડૂતોમાં રોષ ભભૂકી રહ્યો છે. એકાએક વાતાવરણમાં પલટો આવતા વરસાદ વરસ્યો હતો. પટ્ટી વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ ખાબકતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 10,000 મગફળીની ગુણો પાણીમાં પલળી જતા લાખોનું નુકસાન થયું છે. અહેવાલ પરસી જાદવ, ગીર સોમનાથ. કોઈ પણ હમુ જોતા નથી ને આમાં સસોરને હાથોરીની માગણી માગે છે. ખેડૂતને કરવું પાછા પડલી જાય ખેતરોમાં ને અહીં યાર્ડમાં બધી પડલી ગઈ. હવે મફતને ભાવે જાય ભાઈ. આવો તમારી માંડવી પડલી છે? હા, મારી માંડવી જો અહીં ઢીકલોડીઓ પડલી ગઈ. પડલી ગઈ, ખાંડિક પડલી ગઈ. 3 ખાંડી હતી, એટ પાણી ગઈ, ખાંડિક પડલી ગઈ. હેરાન ગતિ છે, પૂરેપૂરી હેરાન ગતિ છે. એલવી પરમાર, માર્કેટ યાર્ડ સેક્રેટરી, એપીએમસી કોડીનર. અચ્છા સાહેબ, રાત્રે વરસાદ પડ્યો, આજે વહેલી સવારે પડ્યો, ખેડૂતોનું કહેવું છે કે મોટા પ્રમાણમાં તેમનો મગફળી તેમજ અન્ય પાકોનો જથ્થો છે તે પલળી ગયો છે, ખરેખર શું હકીકત છે? આ વરસાદને કારણે પલળી ગયો છે અને નીચેના ભાગમાં જે પાણી ભરાઈ ગયું છે એ બધી મગફળીને પલળી ગયેલ છે અને ખેડૂતોને થોડું નુકસાન પણ થયેલ છે. અચ્છા સાહેબ, કુલ કેટલો જથ્થો આપણી મગફળીનો અહીંયા હાલ આજે પડ્યો હતો અને તેમાંથી કેટલું નુકસાન થયું હશે? આશરે 8,000-10,000 ગુણી મગફળીનો જથ્થો બંને ગ્રાઉન્ડમાં પડેલ હતો અને તે પડી ગયેલ છે. આના માટે યાર દ્વારા કોઈ ખેડૂતોને જે ભાવ હોય છે અથવા તો બીજું કંઈ હોય છે એમાંથી ફેરફાર નહીં? એ પછી તો ખેડૂતો અને વેપારીને બોલાવી સંમતિથી આપણે હરાજી ચાલુ કરેલ છે અને ભાવ પણ જે સારી મગફળી છે અને 800 ઉપરના ભાવ આવેલ છે અને જે નબળી માંડવી હોય 850-880 ની રેન્જમાં રહેલ છે. ઓકે ભાઈ.